मित्रों नमस्कार, एचआरएस बायोलॉजी यूट्यूब चैनल पर तमारू स्वागत करूँ छू। मित्रों नीट नी परीक्षा अपनी माटे खूब ज इम्पोर्टंट छे अने बधा घणा बधाए फॉर्म भर्युं हशे अथवा तो भरवानुं शुरू करी दीधुं हशे, पण अहींया एक महत्वनो सुधारो थयो छे जेनी कदाच बधाने जाण हशे अथवा जेने जाण नथी ए आ वीडियोने ठीक सुधी जोजो। आ जे नवी पद्धतिमां जे सुधारो करायो छे एनो फायदो पण छे अने एनुं नुकसान पण छे। खास आ वीडियो तमे ठीक सुधी जोजो तो ज तमने आनो फायदो अने आनो नुकसान खबर पड़शे। तो हवे आपणे डायरेक्ट बात करीए के जूनी पद्धति शुं हती नीटनी अने हवे नवी पद्धति केवी छे। मित्रों जेम के तमे अहींया बोर्ड पर जोई शको छो के जूनी पद्धति प्रमाणे ओल्ड जे आपणी पेटर्न हती एमां आपणने 180 क्वेश्चन मळता हता, एटले के केमिस्ट्री फिजिक्स बायोलॉजी ना बे भाग छे ज़ूओलॉजी अने बॉटनी, એ બંનેના થઈને આપણને આ ચારેય સબ્જેક્ટના થઈને આપણને 180 ક્વેશ્ચન મળતા હતા। આ 180 ક્વેશ્ચન 4 માર્ક્સના હતા। મિત્રો નીટ વિશેની જે બેઝિક માહિતી છે એનો મેં ઓલરેડી વિડિયો પબ્લિશ કરેલો છે, એ વિડિયો તમારે જોવો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને એ વિડિયો પહેલા જોઈ લો કે નીટની પરીક્ષા એની પદ્ધતિ કેવી હોય છે। અહીંયા આપણે ખાલી ફોકસ કર્યું છે કે એની પેપરની જે પેટર્ન છે જે ચેન્જ થઈ છે એના માટેનો વિડિયો છે। તો 180 નું આ રીતે ડિવિઝન કરેલું હતું, બરાબર છે, કેમિસ્ટ્રીના 45, ફિઝિક્સના 45 અને બાયોલોજીના 90 ક્વેશ્ચન। હવે આપણે જાણીએ છીએ કે બાયોલોજીમાં બે ભાગ આવે, બોટની એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને ઝૂઓલોજી એટલે કે પ્રાણી સૃષ્ટિ, તો એ બંનેના 45 45। હવે આ 180 ક્વેશ્ચન આપણે કમ્પલસરી હતા, કમ્પલસરી આપણે 180 ક્વેશ્ચન કરવાના હતા પૂરેપૂરા, અને એમ આપણને 720 નો અહીંયા જે સ્કોર હોય ટોટલ માર્ક્સ નું એ 720 થતા હતા। અહીંયા આપણને બધા ક્વેશ્ચન કમ્પલસરી હતા, પરંતુ નવી 2021 ની લેટેસ્ટ પેપર પેટર્ન મુજબ આપણને હવે 200 ક્વેશ્ચન મળવાના છે, 200 ક્વેશ્ચન, બરાબર। હવે એ 200 ક્વેશ્ચન નું ડિવાઇડેશન કેમનું કરેલું છે, કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, બોટનીમાં અને ઝૂઓલોજીમાં। જુઓ સેક્શન એ અને સેક્શન બી અહીંયા દરેક સબ્જેક્ટમાં બે સેક્શન પાડવામાં આવ્યા છે, સેક્શન એ અને સેક્શન બી। સેક્શન એ ની અંદર કમ્પલસરી 35 ક્વેશ્ચન તમને મળશે અને તમારે એ જ એટેમ્પ કરવાના છે 35 ક્વેશ્ચન, બરાબર। તો ચારેય સબ્જેક્ટની અંદર 35 જે સેક્શન એ ના છે એ કમ્પલસરી ક્વેશ્ચન છે, જે નવો સુધારો કરાયો છે સેક્શન બી એ લોકોએ બીજું સેક્શન બનાવ્યું છે સેક્શન બી, જેમાં 35 અને પ્લસ 15 સેક્શન બી માં તમને 15 ક્વેશ્ચન આપવામાં આવે છે, એટલે કે 5 ક્વેશ્ચન તમને વધારાના આપે છે, અથવાના ક્વેશ્ચન આપે છે। અત્યાર સુધી તમને અથવાના ક્વેશ્ચન નતા મળતા, હવે નવી પેપર પેટર્ન મુજબ તમને સેક્શન એ અને બી મળે છે, એમાં સેક્શન બી માં તમને દરેક સબ્જેક્ટમાં 5 ક્વેશ્ચન એક્સ્ટ્રા મળે છે। તમે જોવા જાઓ બોટની અને ઝૂઓલોજી એટલે કે આપણું બાયોલોજી જે સબ્જેક્ટ છે એમાં તમને 10 ક્વેશ્ચન એક્સ્ટ્રા મળવાના છે, બરાબર છે। તો આ રીતે આપણી પેપર પેટર્ન હવે થઈ ગઈ છે, બરાબર। તો 35 વત્તા 15 એટલે કે 50, તો એમ ચારેય ના આપણે 50 કરીએ તો આપણા 200 ક્વેશ્ચન અહીંયા થાય છે। હવે આનો ફાયદો શું, મિત્રો તમને અહીંયા 10 ક્વેશ્ચન પહેલા મળતા હતા એના બદલે હવે 15 મળે છે, તો 5 ક્વેશ્ચન તમે ચોઈસ કરી શકો, તમે માની લો કે તમને એક ક્વેશ્ચન નતો આવડતો તો એ છોડીને તમે બીજો પણ એટેમ્પ કરી શકો છો। જૂની પેપર પદ્ધતિમાં એવું નથી, જૂની પેપર પદ્ધતિમાં આપણે માર્ક્સ લાવવા હોય તો બધા ક્વેશ્ચન આપણે સારી રીતે એટેમ્પ કરવાના હોતા હતા। તો હવે અહીંયા 5 દરેકની અંદર તમને એક્સ્ટ્રા મળશે, તમે ચૂઝ કરી શકો છો, ચોઈસ કરી શકો છો, તો આ એક આનો ફાયદો છે। હવે આનું નુકસાન શું છે, બરાબર, સિક્કાની જેમ બે બાજુ હોય તો આનું પણ એક ફાયદો અને એક નુકસાન પણ છે। આનું નુકસાન એ છે કે તમને સમય એટલો ને એટલો જ મળે છે, તમને ક્વેશ્ચન અહીંયા 200 મળે છે, તમે આ એક્સ્ટ્રા 5 ક્વેશ્ચન મળે છે એ વાંચશો, એમાં સમય બગાડશો તો એ સમય એક્સ્ટ્રા તમને અહીંયા મળવાનો નથી, સમય આપણી પાસે લગભગ 3 કલાકનો જે મળે છે એ જ મળશે, બરાબર છે। એટલે આ એક્સ્ટ્રા ક્વેશ્ચન મળ્યા એ ફાયદો છે, પરંતુ સમય તમારો બગડવાનો છે, બરાબર। આ 5 ક્વેશ્ચન તમે વધારે વાંચશો એટલે સમય વેસ્ટ થશે, તો તમારે એ રીતે પ્લાનિંગ સાથે આ એક્ઝામ આપવાની છે, બરાબર। તો આ હતી આપણી નવી એક્ઝામ પેટર્ન, તમને હજુ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। પ્લસ નેગેટિવ માર્કિંગ તો એવું ને એવું જ છે, આપણને ખબર હતી કે જૂની પેપર પેટર્નમાં નેગેટિવ માર્કિંગ હતું, નેગેટિવ માર્કિંગમાં આપણને ખબર છે કે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન સાચો પડે તો 4 માર્ક્સ મળે અને જો એ ખોટો પડે છે તો આપણો 1 માર્ક્સ ઓછો થઈ જાય, જે આપણે મેળવ્યા હોય એમાંથી પણ એક ઓછો થઈ જાય, એટલે આપણને 5 માર્ક્સનું નુકસાન થાય। એક તો 4 જે મળવાના હતા એ નથી મળવાના, પ્લસ 1 કપાયો એટલે 5 આપણા ઓછા થઈ જશે ટોટલમાંથી, તો
નેગેટિવ માર્કિંગ તો સેમ જ છે, એટલા માટે પ્લાનિંગ સાથે આપણે આની તૈયારી કરવી પડે. તમારે નીટ માટેના જે વિડીયો છે એમને ઓલરેડી શરૂ કરી દીધા છે, તમે પ્લેલિસ્ટ ચેક કરી શકો છો. આપણા ઘણા બધા એનસીઆરટી સિલેબસના બી રેગ્યુલર વિડીયો ઘણા બધા મળી જશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ હજુ જેને સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ કરી લો હવે, અને તમારા મિત્રો સાથે આ વિડીયો અવશ્ય શેર કરજો. થેન્ક યુ. મળીએ નવી વિડીયોમાં.